મિત્રો, આપણે આજે એવા કેટલાક ફ્રેઝીસ એટલે કે શબ્દ સમૂહોની વાત કરવાના છે કે જેમાં કોઈક ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે ગુજરાતીમાં ભૂતકૃદંત કહીએ છીએ, ઇંગ્લિશમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે એવા કેટલાક ફ્રેઝીસ એટલે કે શબ્દ સમૂહોની વાત કરવાના છે કે જેમાં કોઈક ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે ગુજરાતીમાં ભૂતકૃદંત કહીએ છીએ, ઇંગ્લિશમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, તો એ ભૂતકૃદંતને વિશેષણ તરીકે એટલે કે એડજેક્ટિવ તરીકે કેવી રીતે વાપરી શકાય તેના કેટલાક ઉદાહરણો જોઈશું. જેવી રીતે તમને ખબર છે કે રાઇટ એ મૂળ ક્રિયાપદ છે, રોટ એ એનું પાસ્ટ ટેન્સ ફોર્મ છે, અને રિટન એનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે. તો રિટન એ પાસ્ટ પાર્ટિસિપલને આપણે એડજેક્ટિવ તરીકે એટલે કે કોઈક નાઉનની આગળ પણ ધારો કે આપણે એને વાપરી શકીએ. ફોર એક્ઝામ્પલ, રિટન કમ્પ્લેઇન્ટ એટલે લેખિતમાં કોઈ ફરિયાદ આપી હોય. તો આવા કેટલાક આપણે શબ્દ સમૂહોનો અભ્યાસ કરીએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, અ કલર્ડ વાઝ એટલે ફૂલદાની જે હોય, ફૂલો મૂકવા માટેની જે પાત્ર હોય તો એને રંગ કરેલો હોય તો એ કલર્ડ હોય, તો અ કલર્ડ વાઝ. અ સ્ટોલન બાઇક, તો સ્ટીલ સ્ટોલ સ્ટોલન, તો આમ તો સ્ટોલન એ પાસ્ટ પાર્ટિસિપલ છે, ક્રિયાપદનું તીજ રૂપ છે, પણ અહીંયા એ બાઇકના અર્થમાં વધારો કરવા માટે એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે વપરાયું છે. A stolen bike. A broken chair. તૂટેલી ખુરશી. Boiled water. એટલે પાણી તો છે પણ કેવું છે કે ઉકાળેલું છે. A frightened child. એટલે ગભરાયેલું કોઈ બાળક હોય. A written complaint. A spoilt brat. એટલે કોઈ બાળક હોય જે બહુ સ્વચ્છંદી થઈ ગયું હોય, રૂડ હોય, તો એને આપણે કહીએ કે a spoilt brat. A confused girl. Loved ones. Where are your loved ones? એટલે તમારા ચાહીતા વ્યક્તિઓ ક્યાં છે? A motivated student. Shattered glass. કોઈ ગ્લાસ વિન્ડો હોય એની પર કોઈ પથ્થર લાગી જાય તો એના ટુકડા ટુકડા થઈ જાય, તો આપણે કહીએ shattered glass. An exhausted traveler. એટલે કોઈક મુસાફર હોય, ખૂબ જ થાકી ગયો હોય. A petrified rabbit. એટલે કોઈ સસલું હોય અને ખૂબ જ ગભરાઈ ગયેલું હોય. A petrified rabbit. A deserted street. એટલે કોઈ ધારો કે સાંજે 8-9 વાગી ગયા હોય અને કોઈ શેરીમાં કોઈ વ્યક્તિ હોય જ નહીં, આખી ખાલી થઈ ગઈ હોય, તો આપણે કહીએ કે A deserted street. તો મિત્રો, આવા ઘણા બધા પાસ્ટ પાર્ટિસિપલને એડજેક્ટિવ તરીકે વાપરી શકાય છે. તો તમારા રીડિંગમાંથી અથવા તમે કંઈ સાંભળતા હોય તો એમાંથી આવા ફ્રેઝીસને કલેક્ટ કરીને અહીંયા કોમેન્ટ બોક્સમાં લખજો, અને આપના કોઈ સૂચન હોય તો ચોક્કસ અમને જણાવજો. મારો ફોન નંબર મેં લખ્યો છે, સુરતથી ધર્મેન્દ્ર શેઠના. નમસ્કાર.